नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 5 सामान्य ज्ञान विषयनी अंदर पाठ नंबर 5 नी माहिती मेळवीए। हवे पाठ नंबर 5 मां भारतना लोक नृत्यो अने साहित्य नृत्यो विषयनी माहिती मेळवानी छे। तो मित्रों, तमे स्क्रीन पर जोई शको छो कि सौ प्रथम आनी अंदर दरेक लोकनृत्य अने शास्त्रीय नृत्यना चित्रों आपेला छे। ए चित्रों आधारित आपणे ए क्यानुं छे ड्रॉइंग ए पसंद करवानुं छे, कया देशनुं छे एनुं नाम नीचे खाली जग्यामां लखवानुं छे। तो जोईए मित्रों, અહીં આપણા દેશના કેટલાક પ્રખ્યાત નૃત્યોના ચિત્રો આપેલા છે। દરેક ચિત્રની નીચે તે જે રાજ્યનું પ્રખ્યાત નૃત્ય, કયા રાજ્યનું નામ એ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। તો જોઈએ, સૌપ્રથમ અહીંયા ચિત્ર આપેલું છે ભાંગડા, તો એ પંજાબનું। બીજા નંબરે કથક, એનું નામ આવશે ઉત્તરપ્રદેશ। ત્રીજા નંબરે મંડો, એ ગોવાનું। ચોથા નંબર ઉપર કોળી નૃત્ય, જે મહારાષ્ટ્રનું છે। પાંચમું કથકલી, કેરળ। નંબર 6 ભરતનાટ્યમ, તમિલનાડુ। નંબર 7 કુચીપુડી, આંધ્રપ્રદેશ। નંબર 8 બિહુ, અસમ। નંબર 9 નાગા, નાગાલેન્ડ। નંબર 10 મણિપુરી, તો મણિપુર। નંબર 11 ઓડિશી નૃત્ય, તો ઓડિશાનું। ગરબા, તો તમે લોકો સૌ જાણો જ છો, ગુજરાત। તો મિત્રો, આ જે ચિત્રો તમે જોયા, તો એ દરેક શાસ્ત્રીય નૃત્ય અથવા લોકનૃત્ય, કયા દેશમાં કયું નૃત્ય પ્રખ્યાત છે એની માહિતી મેળવી। હવે પાઠ નંબર 6, કેટલાક શહેરો નો પરિચય। મિત્રો, આ પાઠની અંદર અહીં કેટલાક પ્રખ્યાત સ્મારકો, સ્થાપત્યોના ચિત્રો અને તે જે શહેરોમાં આવેલા છે તે શહેરો વિશે વાક્યો આપેલા છે। દરેક ચિત્રને ઓળખી તથા વાક્ય વાંચી તે શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। તો મિત્રો, અહીંયા શહેર મુજબ ચિત્ર આપેલું છે, તે કયા શહેરનું છે અને તેના વિશે વાક્યો આપેલા છે, તો એની માહિતી જોઈએ। નંબર 1, આપેલ ચિત્ર તેના નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે। રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે, તો તે છે કોલકાતા। આ શહેર તેના સંગીત, કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે। તે વાહન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે। તે ભારતનું ડેટ્રોઇટ ગણાય છે, તો તેનો જવાબ આવશે ચેન્નઈ। આ શહેર ગંગા નદીના કિનારે આવેલું છે, તે તેના મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત છે।
તેનો જવાબ આવશે વારાણસી. પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહેલ આ શહેરમાં આવેલો છે. મિત્રો, હવે આગળ જોઈએ. આ શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું છે. તે તેના કિલ્લા અને સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. તો તે છે જયપુર. આ શહેર સતત જાગતા શહેર તરીકે જાણીતું છે. તે ભારતની વેપારની રાજધાની પણ છે. તો તે છે મુંબઈ. આ શહેર ભારતની રાજધાની છે. આ શહેરમાં બધા રાજકીય મુખ્ય કાર્યાલયો આવેલા છે. તો તે છે નવી દિલ્હી. આ શહેર રત્નો, રત્નજડિત આભૂષણો માટે જાણીતું છે. રામોજી ફિલ્મ સિટી પણ અહીં આવેલું છે. તો તે છે હૈદરાબાદ. આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. તે તેના બગીચા માટે પ્રખ્યાત છે. તે છે બેંગલુરુ. આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે. તે રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે. તે છે મનાલી. આ શહેર તેની કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. તે છે દાર્જિલિંગ. ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે. તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે. તે છે પુણે. હવે મિત્રો, પાઠ નંબર 7. નદી કિનારે આવેલા શહેરો. તો મિત્રો, અહીંયા જોડકા આપેલા છે. જોડકાની અંદર નદી કિનારે આવેલા શહેરો અને નદીઓને જોડવાની વાત છે. તો મિત્રો, એક બાજુ શહેરોના નામ આપેલા છે અને બીજી બાજુ નદીઓના નામ આપેલા છે. કયા શહેરની અંદર કઈ નદી પસાર થાય છે અથવા છે તેને સામે જોડવાનું છે. તો જોઈએ. અમદાવાદ, સાબરમતી. આગ્રા, યમુના નદી. અયોધ્યા, સરયુ નદી. કોલકાતા શહેર, હુગલી નદી. કોટા, ચંબલ. ગુવાહાટી, બ્રહ્મપુત્રા. હૈદરાબાદ, મુસી. જબલપુર, નર્મદા. કાનપુર, ગંગા. લુધિયાણા, સતલુજ નદી. નાસિક, ગોદાવરી. સંબલપુર, મહાનદી. અને મિત્રો, વિજયવાડા, કૃષ્ણા. તો મિત્રો, ધોરણ 5 સામાન્ય જ્ઞાનની અંદર આપણે 3 પાઠની માહિતી મેળવી. દરેક પાઠની અંદર તમને ઘણું બધું જનરલ નોલેજ જાણવા મળ્યું છે. આના આધારે તમે કોઈ પણ જનરલ નોલેજમાં કઈ નદી કયા શહેરમાં આવેલી છે, કયા દેશની અંદર કયું લોકનૃત્ય જાણીતું છે, અથવા ચિત્ર આધારિત આ સ્થાપત્ય શેના માટે જાણીતું છે, એવા વિવિધ પ્રકારના પ્રશ્નોની માહિતી તમે મેળવી, જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન હોય તો તમે
એનો સચોટ જવાબ આ ત્રણેય પાઠમાંથી આપી શકશો. નમસ્કાર.